કેમ છો? મજામાં. આજે આપણે ધોરણ 5માં વિષય પર્યાવરણ એની અંદર પાઠ નંબર 8 આપણે જોવાના છે. તો પાઠ નંબર 8 નું નામ છે મચ્છર રોગો અને સારવાર. મચ્છર રોગો અને સારવાર વિશે આજે આપણે ભણવાના છે. તો ચોપડીમાં જોવા પાના નંબર 67 પર શિક્ષણ સેવા પર મચ્છર રોગો અને સારવાર મચ્છર વિશે આપણે જાણવાના છે. રોગો અને સારવાર જો મચ્છર અહીંયા હાથના ચિત્રો આપેલા છે ત્યાં મચ્છર બતાવેલા છે. મચ્છરને અંદરે જોયેલા છે. તો આપણે કહીએ છીએ કે જ્યાં ગંદકી હોય છે ત્યાં મચ્છર પેદા થાય છે. જો ચોમાસાની ઋતુ હોય શિયાળો ઉનાળો ચોમાસું થાય ચોમાસાની ઋતુમાં ગંદકીના કારણે મચ્છરો પેદા થતા હોય છે. તો જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે અને સ્વચ્છતામાં આપણે તંદુરસ્તી સચવાય છે. સ્વચ્છતામાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. પરંતુ મને મેલેરિયા થયો
કોલેરા છે, આ બધા રોગ છે કે અમુક પ્રકારના છે એ મચ્છરો આવે છે એનાથી આ રોગ થાય છે. આથી મને તો બધા મચ્છર સરખા જ લાગે છે. આથી શું કહે છે કે મને બધા મચ્છરો સરખા લાગે છે. આથી વિપુલ, તેમનામાં થોડો તફાવત તો હોય જ, મચ્છરમાં શું હોય છે થોડો ઘણો તફાવત હોય છે. તો આપણે અહીંયા લખીએ કે મચ્છરથી થતા રોગો. છે
આપણે મૂળની તપાસણીમાં જોઈ શકીએ છીએ. કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બનાવે છે. કેટલા નાના મોટા માઇક્રોસ્કોપ આવે છે જેના કારણે આપણે મૂળની તપાસણી સૌથી મોટી વસ્તુ પણ આપણે માઇક્રોસ્કોપમાં દ્વારા જોઈ શકીએ છીએ. પછી આગળ જો માઇક્રોસ્કોપ દ્વારા યોગ્ય મચ્છરના જોવા મળે છે. નિશા, તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું. નિશા એમ કે છે, જ્યાં તને મચ્છર કરડ્યો હતો ત્યાંથી તેમણે લોહી લીધું હતું. તો વિપુલ કહે છે, બિલકુલ નહીં, મને કેવી રીતે ખબર પડે છે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હતો. વિપુલ એમ કહે છે કે મને ખબર નથી કે મચ્છર ક્યારે અને ક્યાં કરડ્યો હતો. નિશા, પરંતુ તેઓ મારા કેવી રીતે જાણી શકે કે તને મેલેરિયા થયો છે? નિશા કહે છે કે પરંતુ તને લોહીની તપાસ કરી તો કેવી રીતે જાણી શકશે કે તને મેલેરિયા થયો છે? શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કઈ તપાસ કરી શકે છે, તપાસી શકે છે? શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કઈ તપાસ કરી શકે છે? લોહીની અંદર જે અમુક ચિત્તાણુ હોય છે કે જીવાણુ હોય છે એના દ્વારા ખબર પડે છે કે મેલેરિયા થયું છે, ચિકનગુનિયા થયો છે કે ડેન્ગ્યુ થયો છે. અમુક લક્ષણો હોવા એવા હોય છે જેના દ્વારા ખબર પડે છે કે આ રોગ થયો છે. હવે આપણે એ પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્નો આપણે જોવાના છે. તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમ કે મેલેરિયા થયો હતો? હા, મારા એક મિત્ર છે, એમને મેલેરિયા થયો હતો. તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મેલેરિયા થયો છે? થોડા દિવસ શું થાય છે, મેલેરિયા થાય તો તાવ આવે છે, ઠંડી અને ધુજારી અનુભવાય છે અને તાવ વધારે પડતો વધારે દિવસ આવે છે. શું થાય છે, મેલેરિયા થયો હોય છે. તમને મેલેરિયામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? આપણે મેલેરિયા થયો તો કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? તો તાવ ઉતરી જતો અશક્તિ આવી જાય છે, માથું અને હાથપગ સતત દુખતા રહે છે. તો આ મેલેરિયા સામનો કરવો પડે છે. મેલેરિયામાં તાવ ઉતરી જાય છે ને આવે છે, ઉતરી જાય છે ને આવે છે, અશક્તિ અનુભવાય છે, માથાનો દુખાવો થાય છે, હાથપગ દુખે છે, હાથપગ અને સતત દુખાયા કરે છે. આ બધી મુશ્કેલીઓ પડે છે સામા મેલેરિયામાં થાય. મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે? તો આપણે અહીંયા જોયું કે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ આ બધા છે એ શું થાય છે, મચ્છર કરડવાથી રોગો થાય છે. કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે? તમારા માટે આવું કેમ છે? વરસાદની ઋતુ હોય છે ત્યારે ઠેર ઠેર પાણી અને ખાબોચિયા, ખાડા અને જૂના ટાયર હોય છે, આ બધામાં શું હોય છે, મચ્છરો હોય છે. ત્યારે મચ્છરો વધારે હોય છે. વરસાદની ઋતુ હોય છે તો રોડ ઉપર ઠેર ઠેર પાણી ભરાય છે, ખાડાઓમાં પાણી ભરાય છે, કે જૂના સાધનો પડ્યા હોય છે, કે ટાયરો પડ્યા હોય છે, આ બધી વસ્તુ જ્યાં પડી હોય છે ત્યાં શું થાય છે, મચ્છરોનો ઉપદ્રવ થાય છે. તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો? તમારા મિત્રો પાસે પણ શોધી કાઢો કે શું કરે છે. આપણે આપણી જાતને મચ્છરોથી બચાવવા માટે અથવા મિત્ર હોય છે એ મચ્છરોથી બચવા માટે શું ઉપાયો કરે છે એ શોધી કાઢવાના છે. તો આપણે મચ્છરોથી બચવા માટે કયા ઉપાય કરી શકીએ છીએ? તો ડીડીટી છંટકાવ, ડીડીટી નામની દવા આવે છે એ મચ્છરોથી બચી શકાય છે, ડીડીટી નામની દવા. પછી ખાડા ખાબોચિયા પૂરવા, જ્યાં રોડ ઉપર જ્યાં ખાડા ખાબોચિયા હોય છે, આજુબાજુ ઘરની આજુબાજુ ખાડા ખાબોચિયા હોય છે, તેને શું કરવાના હોય છે, પૂરવાના હોય છે. મચ્છરદાન, મચ્છરોથી બચવા સામે ઉપયોગ કરવાનો હોય છે, મચ્છરદાનનો ઉપયોગ કરવાનો હોય છે. પછી આપણું ઘર હોય છે એમાં ઘૂગળનો ધૂપ પણ કરી શકીએ છીએ. આપણા ઘરમાં મચ્છરોનો ઉપદ્રવ થયો હોય તો આપણે ઘૂગળનો ધૂપ દ્વારા તેને દૂર પણ કરી શકીએ છીએ. શરીરનો અડો મશરૂમ, આપણા શરીર પર મચ્છરોથી બચવા માટે શું લગાવી શકીએ છીએ, અડો મશરૂમ જે ધૂપ આવે છે એને આપણે શરીર પર લગાવી શકીએ છીએ.
પછી અહીં આ બે રોગની આપણે પ્રશ્નો પૂરા થાય છે તેની લીલી દ્વારા શું શું થાય છે અને કેવી રીતે રોગો ફેલાય છે અને તેનો આપણે ઉપયોગ કરીને કઈ રીતે કરીએ છીએ, મચ્છરથી બચવા માટે શું કરવું જોઈએ બધું આવે છે. પછી અહીં આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીં આપેલો લોહીનો તપાસનો રિપોર્ટ જુઓ. અહીં આપેલો લોહીનો તપાસનો રિપોર્ટ જોવાનો છે. રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે તે મેલેરિયા માણસને મેલેરિયા રહ્યો છે. આપેલો લોહીનો રિપોર્ટ છે તે કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે માણસને મેલેરિયા થયો છે. તો લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાય છે. જે આ લોહી તપાસ થાય છે સૂક્ષ્મદર્શક અંતર દ્વારા, તેની અંદર લોહીના સૂક્ષ્મ જે જંતુઓ હોય છે તેની હાજરી જણાય છે. આ શબ્દોથી આપણને જાણવા મળે છે કે ઠંડી અને બીજાની તાવ આવ્યો છે. ઠંડી અને બીજાની તાવ આવે છે મેલેરિયા હોય છે. કે હાજરી પૂરી છે લોહીમાં એટલા માટે ખબર પડે છે કે આ મેલેરિયાનો તાવ આવ્યો છે. પછી છે જોઈએ ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ આપેલો છે આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર. જે આ ડાક્ટરી રિપોર્ટ છે એ અહીંયા આપેલું છે હેલ્થ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ. જો એનું નામ આપેલું હોય છે, ઉંમર આપેલી હોય છે, એક સ્ત્રી છે કે પુરુષ છે, મેન છે, આવી રીતે એના નામ આપેલા છે. ઓની ઓળખનું નામ આપેલું હોય છે. પછી કઈ રીતે તાવ આવ્યો છે, ઠંડી અને ભૂજારી ચડીને તાવ આવ્યો છે એ ગુજરાતીમાં આપેલું જુઓ. પછી લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાય છે એ અહીંયા રિપોર્ટમાં લખેલું હોય છે. જે તે ડૉક્ટર હોય છે એ જાણી શકે છે કે આમાં મેલેરિયા થયેલો છે. પછી આગળ આપેલું છે મેલેરિયા માટે દવા. પહેલાના સમયમાં સીકામ સીકોના નાના વૃક્ષ સુકાઈ છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવામાં ઉપયોગ થતો હતો. પહેલાના જમાનામાં સીકોના નાના વૃક્ષ આ
ડોક્ટરે કહ્યું છે કે રોગતત્વ ઓછું છે, એટલા માટે એને બીજા શાકભાજી છે કે પ્રોટીનવાળી વસ્તુ છે આ બધી વસ્તુઓ ખાવાની તેને કહ્યું છે. બીજા શાકભાજી ખાવાના કયા છે? મનીષા, આપણા લોહીમાં લોહીતત્વ કેવી રીતે હોય? આપણા લોહીમાં લોહીતત્વ કેવી રીતે પણ પૂછે છે એ સાપ છે. તો હાર્દિક કહે છે, કાલના સમાચાર પત્રમાં તેના વિશે કહી હતું, જે કાલનું સમાચાર પત્ર હતું તેની અંદર આ લોહીતત્વ વિશે કહી હતું. વિપુલ હસે છે, તો પછી તે લોખંડ ખાતું કે શું? તમે શું કરવાનું છે? ફરી એકવાર વાંચવાનું છે, જેના કારણે